સૌથી ઝડપી સમાચારો માટે તટસ્થતા, દિવસભરના સમાચારો, ટોપ ખબરો માટે જોતા રહેવા મારી ઓસ્કારની જ. મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કર્યું હતું, કોવિડ ગાઈડલાઈન મુજબ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું તે તેમની પત્ની સાથે અને સપરિવાર સાથે તેમણે મતદાન કર્યું હતું. મુખ્યમંત્રીને કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અગાઉ વડોદરામાં જાહેર સભામાં તેઓ ઢળી પડ્યા હતા, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં હતા. યુએન મહેતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા, ફરીથી તેમનો રિપોર્ટ કાઢવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો હોવાનું જણાવાયું છે. આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્યમંત્રીએ બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા. તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શિકાના પાલન કરી આજરોજ સાંજે મતદાન મથકે જઈ સાંજના સુમારે રાજકોટ ખાતે પોતાના મતનો ઉપયોગ કર્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું. મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં આજે 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ, પરંતુ મતદાનમાં નિરસ્તા જોવા મળી હતી. તેમ છતાં પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં તેમના દ્વારા આવ્યું છે. કોરોના પોઝિટિવ હોવા છતાં, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પણ પોતાના મતનો ઉપયોગ કરી તેમણે મતાધિકારનો ઉપયોગ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સૌથી વધારે લોકો મતદાન કરે. જો મતદાનની વાત કરવામાં આવે તો સૌથી વધારે મતદાન જામનગરમાં થયું છે. રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઈન મુજબ મુખ્યમંત્રી અને તેમના પત્ની શ્રી દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તે રાજકોટમાં છે, જ્યાં મુખ્યમંત્રી મતદાન કરી રહ્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ મતદાન થયું છે અને મતદાન કર્યું છે, પરંતુ સૌથી ઓછું મતદાન અમદાવાદમાં થયું છે. અમદાવાદના ચાંદલોડિયામાં આવેલા ગાત્રીનગરમાં મતદાન મથકમાં હોબાળો જોવા મળ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી, કેટલેક નાના મોટા છમકલા બાદ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. રાજ્ય ચૂંટણી કમિશનર અને રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર શ્રી સંજય પ્રસાદે પણ રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર શ્રી સંજય પ્રસાદનો પણ આભાર સંદેશ જોવા મળી રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં પોલીસ તંત્ર, વહીવટીતંત્ર અને ચૂંટણી આયોગ તંત્ર રાહતનો દમ લીધો હતો. 6 મહાનગરપાલિકાનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં મતદાન થયું પૂર્ણ. જામનગર અને ભાવનગરમાં પણ મતદાન થયું પૂર્ણ. વડોદરા મહાનગરપાલિકા, અમદાવાદ નગરપાલિકા સરેરાશ 42-43% મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં 39%, સુરતમાં 43%, વડોદરામાં 43%, રાજકોટમાં 46%, જામનગરમાં 51%, ભાવનગરમાં 44%, અમદાવાદમાં 39% અને સુરતમાં 43% મતદાન થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં તમામે રાહતનો દમ લીધો છે. આજે ગુજરાતની 6 મહાનગરપાલિકાઓ એટલે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને જૂનાગઢની 2 પેટા બેઠકો માટે મતદાન થયા છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 11 કલાકે મતદાન કરવામાં આવેલા છે અને આ મતદાન બહુ શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ થયા છે. કોઈ પણ જગ્યા, કોઈ પણ મોટી ઘટનાનું સમાચાર ન હતા. શાંતિથી લોકોએ મત આપેલા છે, અધિકાર મત આપવાનું એને વાપરેલા છે. હું આ માટે બધા મતદારોનું, રાજકીય પક્ષોનું અને મતદાર માટે સંકળાયેલા બધા વહીવટી અને પોલીસ કર્મીઓને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે વિનંતી પણ કરું છું કે નગરપાલિકાઓ માટે અને તાલુકા અને જિલ્લા પંચાયત માટે પણ 28 તારીખ મતદાન થવાનું છે, તેમાં પણ બધા મતદારો જે છે તે પણ મોટી સંખ્યામાં આવીને મતનું અધિકાર વાપરે અને નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમની ચૂંટણીમાં ભાગીદારીમાં સહભાગી બને અને એમના મતને અનુસાર એમની જે નવી બોડી છે, જેમની સંસ્થાઓ છે એનું સંચાલન થશે, એવી માટે આ બધાને અધિકાર વાપરવાનું જરૂરી છે. બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.